નમસ્કાર. આજે આપણે ચર્ચા કરીએ મિત્રો કે એક્ઝામ દરમિયાન અમુક વસ્તુ ન યાદ આવે અને એક્ઝામ પતે અને પછી તરત જ યાદ આવે, આવું શા માટે થાય? જો હું પ્રશ્ન પૂછીશ આપને તો આપનો જવાબ એવો હશે કે એક્ઝામનું સ્ટ્રેસ હોય, એક્ઝામનું પ્રેશર હોય માટે આવું થાય છે. આપની વાત 100% સાચી. પણ આ સ્ટ્રેસ કે પ્રેશર આવ્યું શા માટે? એટલા માટે આવે છે કે આપણે વસ્તુને મૂકીએ છીએ એક જગ્યાએ અને શોધીએ છીએ બીજી જગ્યાએ. મારી વાતમાં વિશ્વાસ નહીં આવે, થોડુંક આપણે એને સાયકોલોજીકલી સમજીએ. આપણું મગજ જે છે એ માહિતીને 3 અલગ અલગ રીતે યાદ રાખતું હોય છે. એના આધારે આપણા બધાની વાંચવાની રીત અલગ અલગ હોય. અમુક વ્યક્તિ એવી હોય જે ચૂપચાપ વાંચતી હોય, આ લોકોને આપણે વિઝ્યુઅલ પર્સન કરી શકીએ. અમુક વ્યક્તિ એવી હોય જે મોટેથી બોલીને વાંચતી હોય છે, આ લોકોને આપણે ઓડિટરી કહી શકીએ. અને અમુક વ્યક્તિ એવી હોય કે જે ચોપડીની નીચે આંગળીની લીટીની નીચે આંગળી ફેરવતી હોય અથવા તો આંટા મારતા મારતા વાંચતી હોય. વિઝ્યુઅલ છોકરાઓ એટલે એવા છોકરાઓ કે જે લોકો શિક્ષક શું બોલે છે એ નહીં પણ શું લખ્યું છે બોર્ડ ઉપર એના આધારે વસ્તુને માહિતીને યાદ રાખતા હોય છે. ઓડિટરી વ્યક્તિ એટલે શું લખ્યું છે એ નહીં, શું બોલે છે એના આધારે યાદ રાખે છે. અને કાઇનેસ્થેટિક લોકો એ ચોપડીની નીચે આંગળી ન ફેરવે અથવા તો આંટા ન મારે તો એમને યાદ નથી રહેતું. આ 3 પ્રકારે આપણને યાદ રહેતું હોય છે. આમાં ક્યારેય એવું ના હોય કે કોઈ વ્યક્તિ 100% વિઝ્યુઅલ હોય અને ઓડિટરી અને કાઇનેસ્થેટિક જરા પણ ના હોય. એટલે કે આનો રેશિયો 100-0-0 કે 0-100-0 કે 0-0-100 ક્યારેય ના હોઈ શકે. એ મોટાભાગે 70-20 અને 10 કોમ્બિનેશનમાં આપણને જોવા મળે. આપણું જે મગજ જે છે, આપણું જે ઇન્ફેક્ટ શરીર જે છે, એ શરીરના જો હું વર્ટિકલી ભાગ પાડું તો આ જે ડાબી બાજુનો ભાગ જે છે એ જૂની માહિતીને સંગ્રહવા માટે આ ડાબી બાજુનો ભાગ વપરાય છે, આ વર્ટિકલી આ બાજુનો આખો ભાગ. અને જમણી બાજુનો જે ભાગ જે છે એ આજ સુધી ન મળેલી માહિતીની કલ્પના જો કરવાની હોય તો એ આ સાઈડનો ભાગ વપરાય છે. ડાબી બાજુ જૂની માહિતી, જમણી બાજુ કલ્પનાઓ. હવે શરીરના બીજા ભાગ પડું, ખભાથી ઉપરનો ભાગ, ખભાથી કમરનો ભાગ અને કમરથી નીચેનો ભાગ. ખભાથી ઉપરનો જે ભાગ છે આ ભાગ એને આપણે કહીએ ટેલિવિઝન. અહીંયાથી અહીંયાનો જે ભાગ છે એને આપણે કહીએ ઓડિયો અથવા તો રેડિયો. અને આની નીચેનો જે ભાગ જે છે એને આપણે કાઇનેસ્થેટિક અથવા તો ફિલિંગ્સ કહી શકીએ. જે લોકો ચૂપચાપ વાંચે છે એ લોકોની માહિતી આ પાર્ટમાં સ્ટોર થાય છે. અને ખાસ કરીને વર્ટિકલી જોઈએ તો આ બાજુ જૂની માહિતીનો ભાગ છે એટલે અહીંયા સ્ટોર થાય છે. જે લોકો જોરથી બોલીને વાંચે છે અથવા તો કોઈકનું સાંભળેલું યાદ રાખી લે છે એ લોકોની માહિતી આ બાજુ ડાબી બાજુ વચ્ચેના ખાનામાં સ્ટોર થાય છે. અને જે લોકો આંટા મારતા મારતા કે આંગળી ફેરીને જે લોકો યાદ રાખે છે એ લોકોની માહિતી ડાબી બાજુ છેક નીચેના ખાનામાં સ્ટોર થાય છે. હવે આ માહિતીને રિકોલ કરવાનું કામ એ આપણી આંખો કરે છે. જો ચૂપચાપ આપણે વાંચ્યું હોય અને એ માહિતીને યાદ રાખવી હોય તો આપણી આંખો ઓટોમેટિક આ બાજુ જવી જોઈએ, અને ન જાય તો પ્રયત્નપૂર્વક આંખોને અહીંયા લઈ જવી પડે. જોરથી બોલીને કે કોઈકના મોઢે સાંભળેલી વાત હોય એને જો યાદ કરવી હોય તો ડાબી બાજુ અહીંયા વચ્ચેના ખાનામાં આપણી આંખો લઈ જવી પડે. અને કોઈ કાઇનેસ્થેટિકવાળી ફિલિંગવાળી વાત હોય, એટલે કે આંગળી ફેરવીને વાત યાદ રાખી હોય અથવા તો આંટા મારીને યાદ રાખી હોય તો એને નીચે આંખો આ બાજુ લઈ જઈ અને ત્યાંથી આપણે યાદ રાખવી પડે. નિબંધ જેવી વસ્તુ હોય કે જેમાં ઘણી બધી કલ્પનાઓ કરવાની હોય એમાં આ બાજુ ક્યાંય જોવાથી ક્યારેય કશું જ યાદ નહીં આવે, કારણ કે યાદ આવતું જ નથી, કારણ કે યાદ આપણે કર્યું જ નથી. એના માટે આપણે જમણી બાજુ આ બાજુ જોવું પડે, એટલે કે જ્યારે કલ્પના કરવાની હોય ત્યારે જમણી બાજુ જોવું પડે. હવે એક્ઝામમાં કોઈ વસ્તુ ન યાદ આવે તો સૌથી પહેલું આપણે એ કરવાનું કે આપણા પગ જે છે એ ક્રોસ નથી ને એ સૌથી પહેલું ચેક કરવાનું. કારણ કે પગ જ્યારે ક્રોસ થઈ જાય અથવા તો હાથ જ્યારે ક્રોસ થઈ જાય જેને આપણે અદબ કહીએ છીએ ત્યારે આપણું મગજ અંદરથી ડેટા બહાર લાવવાનું બંધ કરી દે છે. એટલે સૌથી પહેલાં આપણે આપણા હાથ કે પગ જો ક્રોસ હોય તો એને સૌથી પહેલાં ખોલી નાખવાના, એટલે મગજ અંદરની માહિતીને બહાર લાવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આપણી વાંચવાની રીત જે હોય, વિઝ્યુઅલ હોય તો ઉપર, ઓડિટરી હોય તો વચ્ચે અને કાઇનેસ્થેટિક હોય તો નીચે, ત્યાં આપણે જોવાનું. એનાથી માહિતી ઘણી બધી વખત યાદ આવી જશે. ઓડિટરીની અંદર એક વસ્તુ થઈ શકે કે ડાબી બાજુ વચ્ચેના ખાનામાં જોવાની સાથે સાથે તમે એઝ ઇફ કે ક્લાસમાં બોલી રહ્યા છો એવી રીતે એને અવાજ કર્યા વગર જો બોલવાની કોશિશ કરશો તો પણ જેટલું તમે વાંચ્યું છે એ યાદ આવી જશે. અને કાઇનેસ્થેટિક જો હોય અને તમને કશું ન યાદ આવતું હોય તો ટીચરની પરમિશન લઈ અને વોશરૂમ જઈ આવો. જેવા તમારો પગ આંટા મારશે કે જે રીતે માહિતી અંદર ગઈ હતી એ જ રીતે આખી માહિતી બહાર આવશે, મતલબ કે તમને બધું જ યાદ આવી જશે. આનો અર્થ એ થયો કે માહિતી આપણા દિમાગની અંદર, આપણા બ્રેનની અંદર જે રીતે જાય છે એ જ રીતે માહિતી બહાર આવે છે. આમાં જે વ્યક્તિઓ ઓડિટરી છે એ લોકોને એક ફાયદો થાય છે કે એ લોકો જ્યારે ગણિત જેવો વિષય ભણતા હોય ને ત્યારે એ લોકોને જો બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક કે સંગીત કે ગીત જો સાંભળવા મળે ને તો એ લોકોનું મગજ વધારે કામ કરે છે.
એટલે મારી વાલીઓને વિનંતી છે કે તમારો દીકરો જો એમ કહેતો હોય કે મારે ભણતી વખતે, ગણિતના દાખલા ગણતી વખતે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જોઈએ છે કે કાનમાં હેડફોન જોઈએ છે, તો મહેરબાની કરીને એને ના ના પાડતા, કારણ કે આવું કરવાથી એને વધારે સારી રીતે યાદ રહેશે. જે લોકો વિઝ્યુઅલ છે, ચૂપચાપ વાંચી શકે છે, એ લોકોને એક વિનંતી છે કે બારીની પાસે બેસીને ક્યારેય ના વાંચવું. કારણ કે વિઝ્યુઅલ એ લોકો હોવાના કારણે એવું થાય કે જેટલી માહિતી, જેટલી મૂવિંગ વસ્તુ, જેટલી કલર, જેટલી ગતિ હોય, એ બધી જ વસ્તુ સ્ટોર કરવા માટે એમનું મન ઓટોમેટિક લલચાતું હોય છે. એટલે જો બારીની પાસે બેઠા તો એ લોકોનું ધ્યાન વારંવાર બહાર મૂવિંગ જે વસ્તુઓ થતી હોય છે ત્યાં જતું હોય છે, અને એનાથી ભણવામાં કોન્સન્ટ્રેશન રહેતું નથી. એટલે એ લોકોને વિનંતી કે એક રૂમની અંદર બેસીને આરામથી વાંચવું. અને જે લોકો કાઇનેસ્થેટિક છે એમના વાલીઓને એવી વિનંતી કે છોકરાને ક્યારેય એક જગ્યાએ બેસીને વાંચવા માટેની મથામણ ન કરાવી, કારણ કે એ વ્યક્તિ, તમારો દીકરો કે દીકરી જે પણ છે, એ આના માટે સર્જાયા જ નથી. એ લોકો સતત હલનચલન અને ગતિ કરીને જ એ લોકો માહિતીને અંદર લેવા માટે ટેવાયેલા છે. આમાં કોમ્બિનેશન હોઈ શકે, અમુક વિષયો એમને વાંચીને યાદ રહેતા હશે અને અમુક વિષયો એમને જોરથી બોલીને યાદ રહેતા હશે. મેં આગળ કીધું એમ 70-20 અને 10 રેશિયો હોય છે. અમુક માહિતી એમને વાંચીને યાદ રહે અને અમુક માહિતી ગણીને યાદ રહે. અમુક માહિતી આંગળીની નીચે, લીટી નીચે આંગળી ફેરવવાથી યાદ રહેશે, અને અમુક માહિતી એ લોકોને માત્ર સાંભળવાથી યાદ રહેશે. તો આપનું બાળક જે રીતે બન્યું છે એ જ રીતે જો એની અંદર માહિતી નાખશો તો હું આપને ખાતરી આપું છું કે આપના બાળકના હાલમાં જે કંઈ પણ પર્સન્ટેજ આવે છે એમાં લગભગ 20% વધારો થશે એવું મારું અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન અને અનુભવ કહે છે. આ સિવાય તમારા બાળકના હેન્ડરાઇટિંગ જે છે, હસ્તાક્ષર જે છે, એના ઉપરથી પણ એ કઈ રીતે યાદ રાખશે અને ભવિષ્યમાં કંઈ કારકિર્દી લેશે એ પણ ઘણું બધું કહી શકાય છે. એક હસ્તાક્ષર નિષ્ણાંત હોવાના કારણે મેં આજ સુધી હજારો છોકરાઓના હેન્ડરાઇટિંગ એનાલિસિસ કર્યા છે, અને એમના આધારે એ લોકોએ કઈ કારકિર્દી લેવી, ધોરણ 10 પછી શું અને 12 પછી શું, એ શું કરવું એનું માર્ગદર્શન આપ્યું છે.